विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपने बात करी थी विद्युत रासायनिक कोष, डेनियल कोष के जाने कहता था, गैल्वेनिक कोष तरीके, वोल्टेइक कोष तरीके पर એને ઓળખવામાં આવતું હતું. હવે એની અંદર જે બાકી બાબત હતી, જે આપણે અમુક વસ્તુ જે લઈ લીધી હતી, પણ અમુક એની અંદર જે શબ્દો તમને ખાસ ક્લિયર ખબર હોવા જોઈએ, એવા શબ્દોની માહિતી લઈએ. આપણે એની અંદર જોઈલી વાત ફરીથી એકવાર યાદ કરી લઈએ. એના પહેલા જ્યારે આ રીતે ગોઠવણી કરવામાં આવશે ત્યારે ઝેડએનના ધાતુનો સળિયો અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ હશે. એની અંદરથી ઝિંક ધાતુની પટ્ટીમાંથી ઝેડએન2+ આયનો દ્રાવણમાં જશે, એટલે દ્રાવણ બનતું હતું ધનભારયુક્ત, અને અહીંયા ઇલેક્ટ્રોન જમા થશે, એટલે હજી ઝેડએનનો સળિયો હતો એ બનતો હતો ઋણવીજભારી, અને અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝેડએનના સળિયાથી કઈ તરફ જશે, ઇલેક્ટ્રોન કોપર તરફ, મતલબ કે કેથોડ તરફ જતા હતા, અને અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન આવશે ત્યારે દ્રાવણમાં રહેલા Cu2+ આયનો બે ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં જમા થશે અને અહીંયા ધાતુની પટ્ટી ઉપર જવાનું, અને અહીંયા એટલે Cu2+ હશે, ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડમાં જતા રહ્યા. આના કારણે આ દ્રાવણ બનતું હતું ઋણભારયુક્ત. તો આના રિલેટેડ જે બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી, બીજી વસ્તુ કે જે વ્યાખ્યાઓ હશે અહીંયા એ ધ્યાનમાં રાખવા માટે આ વસ્તુ ફરીથી એકવાર યાદ કરાવી દીધી. એક શબ્દ આવતો હશે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવો પહેલા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, કેમ કે બે પોટેન્શિયલ આવશે, એક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આવશે અને એક આવતો હશે કોષ પોટેન્શિયલ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાતું હશે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. મતલબ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વસ્તુ શું હતી, તો દાખલા તરીકે આ એક આપણે અર્ધકોષ લઈ લીધો, ઝેડએનએસઓ4નું દ્રાવણ અને ઝિંક ધાતુની પટ્ટી. આ ઝિંક ધાતુની પટ્ટી હતી આપણા માટે વિદ્યુત ધ્રુવ હતો, અને જે ઝેડએનએસઓ4નું દ્રાવણ લીધેલું તે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હશે. તો આ રીતે જે એક આખો અર્ધકોષ હતો, તો અહીંયા ઝિંકના વિદ્યુત ધ્રુવ અને ઝેડએનએસઓ4નું દ્રાવણ હતું, બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થયો. પોટેન્શિયલનો તફાવત કઈ રીતે, તો અહીંયા જે ઝિંક ધાતુની પટ્ટી હતી એ બે ઇલેક્ટ્રોન ઝેડએન2+ હશે એમાં ફેરવાશે અને બે ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે આ ઝિંક ધાતુની પટ્ટી ઝેડએન, એટલે મતલબ કે કઈ પ્રક્રિયા થશે અહીંયા, ઝેડએન સોલિડ ઝિંક ધાતુની પટ્ટી ઝેડએન2+ માં ફેરવાય, બે ઇલેક્ટ્રોન ગુમાવી, બે ઇલેક્ટ્રોન ગુમાવી અને ઝેડએન2+ માં ફેરવા દીધી, અને આ ઝેડએન2+ અહીંયા દ્રાવણમાં આવતા હતા, ઝેડએન2+ દ્રાવણમાં આવતા હતા, ઝેડએ દ્રાવણ હતું વિદ્યુત વિભાજનનું ધનભારવાળું બનતું હતું, અને ઇલેક્ટ્રોન અહીંયા વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર રહેતા હતા, એટલે કેવું બનતું હતું ઋણભારયુક્ત. એટલે અહીંયા એક ધન ભાર ઋણ ભાર એક પ્રકારે કહીએ તો પોટેન્શિયલનો તફાવત સર્જાયો. એટલે આ રીતે જ્યારે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે, એક પ્રકારની ઇલેક્ટ્રોનની હેરફેરના કારણે જ આ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન ઉમેરાવાના કારણે થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે થાય, આ બે ઘટનાના કારણે આ પોટેન્શિયલના તફાવત ઉત્પન્ન થશે. સેમ આ બાજુ પણ એ રીતે કહી શકાય, અહીંયા કોપરના સળિયા ઉપર કોપર ધાતુ જમા થશે, એટલે અહીંયા કોપર ધન સળિયો ધનભારયુક્ત બનશે, અને દ્રાવણમાં SO4 2- આયનો વધુ પ્રમાણમાં રહેશે, તો આ દ્રાવણ ઋણભારયુક્ત બનશે. તો આ કોપર ધાતુનો જે વિદ્યુત ધ્રુવ હશે એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હતું, આ બંને વચ્ચે પણ પોટેન્શિયલનો તફાવત, એટલે કોઈ પણ અર્ધકોષ માટે કહીએ. એટલે પહેલી તો વ્યાખ્યા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ એટલે જે ધાતુનો સળિયો હશે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે ક્ષારના દ્રાવણમાં એને ડૂબાડેલો હશે, એ બંને વચ્ચે જે પોટેન્શિયલનો ધન વીજભાર ઋણ વીજભાર એવો જ જે તફાવત થયો હશે, અને એવો કેમ થયો હશે, તો ઇલેક્ટ્રોનની હેરફેર થવાના કારણે, તો એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય છે. બીજું, જો તમે જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો લીધેલા છે, વિદ્યુત વિભાજ્યના જે દ્રાવણો લીધેલા છે તેની સાંદ્રતા 1 મોલર હોય, પ્રમાણે સ્થિતિ જે આપણે 298 કેલ્વિન અને 1 bar દબાણ ને બધી કહેતા હતા, 1 bar દબાણ તો આપણે જો વાયુ સ્થિતિમાં એમાં હશે તો વધારે અસર કરશે, પણ જો જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈએ છીએ તેની સાંદ્રતા જો 1 મોલર રાખી હોય તો જે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે એને કેવો કહેવાશે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ.
એટલે ખાસ બીજું પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવો, તો જ્યારે જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે પહેલા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ હશે જેમાં એને ડૂબાડેલ હતો એ બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત હતો એ કહેવાતો હતો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. પણ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવો, તો જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવામાં આવે છે આ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા એક મોલર લીધેલી હોય, તો પ્રમાણિત સ્થિતિમાં એક મોલર સાંદ્રતા હોય તો એને કહેવાશે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. અને બીજું આયુપીએસી પ્રણાલીની પ્રમાણે હાલમાં આપણે જે સ્વીકારે છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હતા જે તે તત્વના, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને શું માનવામાં આવતા હતા, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. હવે વાત આવશે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શું વસ્તુ હતી, તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જે તે ધાતુ આયનો હશે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કોતો મેળવવાની ક્ષમતાના આધારે. અહીંયા આપણે ખાસ વાત કરીએ છીએ રિડક્શન પોટેન્શિયલની, રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, રિડક્શનની પ્રક્રિયા એટલે આપણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે એના આધારે એક EMF શ્રેણી તૈયાર કરેલી, મતલબ કે અલગ અલગ ધાતુ તત્વોની કમ્પેરિઝન કરેલી અને કઈ ધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે એ આધારિત એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા જે તમારે પાઠમાં આગળ ભણવાનું જ આવશે. દાખલા તરીકે અહીંયા વાત કરીએ, આપણે થોડું ઉદાહરણ વાત કરીશું જોડે લઈ લઈએ કે અહીંયા આપણે એક બાજુ ઝીંક ધાતુ લીધેલી છે અને અહીંયા એક બાજુ આપણે કોપર ધાતુ લીધેલી છે. ઝીંક ધાતુ અને કોપર ધાતુ બંનેની અંદર વાત કરતા હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધારે હશે, મતલબ કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એ બનશે કેથોડ. એટલે ટૂંકમાં એમ કે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિના આધારે તમે દર વખતે કોઈ ધાતુ માટે ફિક્સ એવું નહીં કહી શકો કે આ ધાતુ એનોડ જ હશે, આ ધાતુ કેથોડ જ હશે. એનોડ કે કેથોડ જે આપણે બે અલગ અલગ અર્ધકોષ લઈએ એની અંદર લીધેલો જે ધાતુનો વિદ્યુતધ્રુવ ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે એમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોવી, અને જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એ કેથોડ બને અને એની કમ્પેરમાં જે બીજું વિદ્યુતધ્રુવ હશે એ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય એટલે એના જેને મેળવવાનું એટલે આના આધારે એક પ્રકારે રિડક્શન પોટેન્શિયલ આપણે મેળવેલા. એટલે અત્યારના આયુપીએસી પદ્ધતિ પ્રમાણે જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ હતા એને જ શું કહેવાતા, રિડક્શન પોટેન્શિયલ. અને ટૂંકમાં કહેવો તો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મેળવેલા એ જ એના શું કહેવામાં આવશે, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો. એટલે એક વાત આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી, રિડક્શન પોટેન્શિયલની વાત અગાઉ આગળ ડિટેલમાં આવે જ છે એટલે એના વિશે જો એક્ઝેક્ટ ખ્યાલ ના આવ્યો તો ચિંતા ના કરવી. પછીની વાત એનોડ અને કેથોડ કોને કહેવાય, આ વાત પણ આપણે આગળ કહી દીધી થોડી. એનોડ અને કેથોડ જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે એનો જે વિદ્યુતધ્રુવ હશે એનોડ બનશે, મતલબ કે અહીંયા ઓક્સિડેશન કોનું થયું હતું, ઝીંકનું થયું હતું. જ્યારે એને બે ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે એને 2+માં ફેરવાયું, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એટલે આપણે કહેતા હતા ઓક્સિડેશન, અને ઝીંક ધાતુનું ઓક્સિડેશન થતું એટલે ઝીંક ધાતુનો વિદ્યુતધ્રુવ શું બનતો હતો, એનોડ. એટલે જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તે કહેવાશે એનોડ. અને દ્રાવણની સાપેક્ષે આ જે એનોડ હશે એનો પોટેન્શિયલ કેવો હશે, ઋણ હશે. હવે આ વાત સમજવા જેવી, દ્રાવણની સાપેક્ષે એનોડનો પોટેન્શિયલ ઋણ હશે. કારણ કે આ જે ઝીંક ધાતુની પટ્ટી હતી એ એનોડ હતું. કેમ એનોડ, તો ઝીંક ધાતુની પટ્ટી હશે અને ઇલેક્ટ્રોન ગુમાયા એટલે ઇલેક્ટ્રોન તો ઝીંક ધાતુની પટ્ટી ઉપર રહેશે અને જે દ્રાવણમાં Zn2+ આયનો હશે એ દ્રાવણમાં જશે, તો Zn2+ આયનો દ્રાવણમાં જતા દ્રાવણ ધન ભારયુક્ત બનતું હતું, પણ અહીંયા ઇલેક્ટ્રોન જમા થવાના કારણે દ્રાવણની સાપેક્ષે અહીંયા કેવું પોટેન્શિયલ થઈ ગયું, ઋણ ભાર એટલે ઋણ પોટેન્શિયલ, અને દ્રાવણ કેવું બન્યું, ધન વીજ ભારયુક્ત. એટલે એક વાત થઈ એનોડની, અને બીજી વાત કહીએ કેથોડ, તો જે અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થતી હશે એને કહેવાશે કેથોડ. અહીંયા આપણે કહીએ તો Cu2+ના આયનો હતા, આ Cu2+ના આયનો હશે બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડમાં ફેરવાતો, અને અહીંયા કોપર આપણે જમા થતું હતું તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા એટલે રિડક્શનની પ્રક્રિયા,
અને જે અર્ધકોષમાં રિડક્શનની પ્રક્રિયા થઈ એ જે વિદ્યુત ધ્રુવ હશે એ કહેવાશે કેથોડ. હવે દ્રાવણની સાપેક્ષમાં આ જે કેથોડ હશે કેવો વીજભાર વાળો બનશે? ધન વીજભાર વાળો. કારણ કે દ્રાવણમાંથી Cu2+ ઇલેક્ટ્રોન માટે કોપર રૂપે જમા થતા હતા અને અહીંયા દ્રાવણ કેવું બનતું હતું? ઋણભારયુક્ત બનતું હતું. એટલે ખાસ જે કેથોડ હશે જે અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થતી હોય તો જે આપણે વિદ્યુત ધ્રુવ લઈએ છીએ તે કહેવાશે આપણે કેથોડ. દ્રાવણની સાપેક્ષે પોટેન્શિયલ કેવો હશે? એનો ધન હશે. કેમ કે દ્રાવણ કેવું હતું? ઋણભાર વાળું હતું. આ વાત કરી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની. એક એક અર્ધકોષ માટેની અલગ અલગ વાત કરી. હવે વાત કરીશું આપણે કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને. અલગ અલગ અર્ધકોષમાં અર્ધકોષ જે લીધો હતો એની અંદર વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બંને વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત હતો એ કહેવાતો હતો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પણ આ બંને જે અલગ અલગ અર્ધકોષ લીધેલા, આખો ગેલ્વેનિક કોષ જે લીધેલો, સંપૂર્ણ કોષ જે કહી, એના જે બે વિદ્યુત ધ્રુવો હતા એના વચ્ચેનો પોટેન્શિયલનો જે તફાવત હશે એને કહેવાશે કોષ પોટેન્શિયલ. એટલે ખાસ કોષ પોટેન્શિયલ કહેવાશે ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને મતલબ અહીંયા ઝિંક ધાતુ જે હતો એનોડ અને અહીંયા કોપર જે કેથોડ હતો બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થતો હતો. કેમ થતો હતો? ઝિંક ધાતુ વાળો જે પસળ્યો હતો એ ઋણ વીજભારિત બનતો હતો, કોપર ધાતુ વાળો હતો એ બનતો હતો ધન વીજભારિત. તો અહીંયા પણ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થયો. પોટેન્શિયલના તફાવતને કારણે ઇલેક્ટ્રોન હતા એનોડથી કેથોડ તરફ વહન પામતા હતા અને આ એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનના વહનની દિશા હતી અને ઇલેક્ટ્રોનના વહનની દિશા કરતા ઉલટી દિશા આપણે કોની લેતા હોઈએ છીએ? વિદ્યુત પ્રવાહની. બીજા શબ્દમાં કોષ પોટેન્શિયલની વ્યાખ્યા કેવી હોય? તો બીજા શબ્દોમાં કોષ પોટેન્શિયલની વ્યાખ્યા કહેવાશે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને. કારણ કે વાસ્તવમાં તો શું છે, કેથોડ અને એનોડ વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત હતો એને જ શું કહી શકાશે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હજી શબ્દ ક્લિયર કરવો હતો, કેથોડ અને એનોડ વચ્ચેનો જે રિડક્શન પોટેન્શિયલનો તફાવત હતો, વાસ્તવમાં તો આખી વસ્તુથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવતના કારણે જ આવતી હતી. તો જે કેથોડ અને એનોડ વચ્ચે રિડક્શન પોટેન્શિયલનો તફાવત હશે, કારણ કે અલગ અલગ ધાતુ હશે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા મળવાના? અલગ અલગ મળશે. તો અલગ અલગ જે તફાવત હતો એને કહેવામાં આવતો હતો એનો કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલને સેના વડે દર્શાવવામાં આવતો હશે? ઈ સેલ વડે. એટલે કોષ માટે સેલ વાપરીએ પોટેન્શિયલ એટલે એક પ્રકારનું ઉર્જા થશે અહીંયા ઇલેક્ટ્રોનના તફાવત, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવત એટલે ઈ સેલ વડે. અને અહીંયા પણ જો પ્રમાણિત સ્થિતિમાં બંને અર્ધકોષ લીધેલા હોય તો જે કોષ હશે એ કેવો કહેવાશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યો સેના વડે દર્શાવવાતા હતા? ઈ ઝીરો સેલ વડે. એટલે ઈ સેલ બિન પ્રમાણિત સ્થિતિમાં ઈ ઝીરો સેલ હશે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ઉપયોગ કરેલો હોય તો આવશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એટલે બંને શબ્દોનો ફરક ખાસ દરેકને ખબર હોવો જોઈએ. તો આટલી વ્યાખ્યાઓ નોંધી લેજો પહેલા. ફરીથી એકવાર ગેલ્વેનિક કોષની થોડી વાત કરી લઈએ કે આપણે એની અંદર શું કરી હતી ગોઠવણી. ZnSO4નું દ્રાવણ લીધેલું. ZnSO4ના દ્રાવણની અંદર ઝીંક ધાતુની પટ્ટી રાખી હતી. આ બાજુ લીધું હતું કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે કોપર ધાતુની પટ્ટી રાખતા હતા. ઝીંક ધાતુની પટ્ટી હતી, ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી એટલે એનોડ તરીકે અને ઋણધ્રુવ તરીકે. કોપર ધ્રુવ પાત્ર જે અર્ધકોષ હતું એની અંદરની પ્રક્રિયા થતી હતી રિડક્શનની પ્રક્રિયા. રિડક્શનની પ્રક્રિયા એટલે કેથોડ અને પોતે બનશે ધનધ્રુવ. અને આ રીતે અહીંયા ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ તો આ ઋણભારયુક્ત ઝીંક ધાતુની પટ્ટી થતી હતી એટલે ઇલેક્ટ્રોનનું વહન તાર મારફતે ઇલેક્ટ્રોન આ કેથોડ એનોડથી કેથોડ તરફ જતા હતા અને ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતા વીજ પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા હોય
એટલે વીજ પ્રવાહ થશે કેથોડ થી એનોડ તરફ જશે એટલે જો વિદ્યુત પ્રવાહની દિશા હોય તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ આવશે આ રીતે અને વિદ્યુતીય તટસ્થતા જાણવા માટે આપણે વચ્ચે શું જોડેલું હતું ક્ષાર સેતુ એટલે આ રીતે આપણે આખી ગોઠવણી કરી લીધી ગેલ્વેનિક કોષની અંદર હવે આગળ વાત કરીશું એની અંદર ગેલ્વેનિક કોષની અંદર જો સાંદ્રતા બંને કોષ જે તો ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ વોલ્ટમીટર વડે માપતા 1.1 વોલ્ટ મળતો હતો એટલે આટલી પ્રમાણિત સ્થિતિમાં લઈ અને જો આ રીતે કરી તો ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ મળતો હતો 1.1 વોલ્ટ હવે શું કર્યું બહારથી બીજું એક્સટર્નલ મતલબ કે બહારથી બીજું વિદ્યુત દબાણ લાગુ પડતા હતા હવે બીજું જે વિદ્યુત દબાણ લાગુ પાડવાની શરૂઆત કરી ત્રણ સ્થિતિમાં બહારથી વિદ્યુત દબાણ લાગુ પડે હવે જ્યારે શરૂઆત કરશે ત્યારે જ્યારે 1.1 વોલ્ટ કરતા ઓછું જ્યારે વિદ્યુત દબાણ હશે મતલબ કે 1.1 વોલ્ટ થી બાદ અહીંયા જે આપણે આખી ગોઠવણી બતાવી છે બહારથી બેટરી જોડેલી છે પ્લસ અને માઇનસ બેટરીના છેડા અને બેટરીના છેડા વડે આખી બહારથી વિદ્યુત દબાણ આ ગેલ્વેનિક કોષ જે કામ કરતો હતો એના ઉપર બહારથી એટલો વીજ પ્રવાહ પસાર કરવામાં આવશે બહારથી એટલું વિદ્યુત દબાણ લાગુ પડતું હવે બહારથી જ્યારે વિદ્યુત દબાણ લાગુ પાડવાની શરૂઆત કરી તો જ્યાં સુધી 1.1 વોલ્ટ કરતા ઓછો વિદ્યુત દબાણ એટલો વોલ્ટેજ ઓછો લાગુ પડે મતલબ કે એટલું 1.1 વોલ્ટ કરતા ઓછું વિદ્યુત દબાણ લાગુ પડ્યું ત્યારે તો આ ગેલ્વેનિક કોષ કાર્યરત હતો પણ જેવું એની અંદર બાહ્ય જે વિદ્યુત દબાણ લાગુ પડીએ એનો બી વોલ્ટેજ 1.1 વોલ્ટ થઈ જશે ત્યારે આ ગેલ્વેનિક કોષ કામ કરતો શું થઈ જશે બંધ થશે મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં ઇલેક્ટ્રોનનો પ્રવાહનું વહન થશે નહીં કે વીજ પ્રવાહ પણ વહેતો નહોતો એટલે કેમ કે સીધી વાત છે કે આ ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ હતો અને તમે બહારથી બી એટલું જ ઊર્જા પૂરી પાડો કોષ પોટેન્શિયલ મતલબ કે આ બંને એનોડ અને કેથોડ વચ્ચે હતો બંનેના જે કહીએ પોટેન્શિયલના તફાવત હતા 1.1 વોલ્ટ જેટલા હતા એટલે એટલામાં એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાજુથી આ બાજુ વહેતો હતો પણ તમે બહારથી બી એટલું જ બળ પૂરું પાડો તો આ આખી પ્રક્રિયા શું થઈ જશે ઓછી બંધ થઈ જશે ફરીથી 1.1 વોલ્ટ કરતા ઓછો પોટેન્શિયલ હશે 1.1 વોલ્ટ કરતા ઓછું તમે લાગુ પાડ્યું હશે વીજ દબાણ તો કોષ કેવો હશે કાર્યરત હશે બાહ્ય જે બળ લાગુ પાડવાનું 1.1 વોલ્ટ જેટલું વિદ્યુત દબાણ લાગુ પડે મતલબ કે 1.1 વોલ્ટ જેટલું બાહ્ય વિદ્યુત દબાણ લાગુ પાડો એક પ્રકારનો વિદ્યુતરૂપ પોટેન્શિયલ જ પૂરો પાડીએ તો 1.1 વોલ્ટ જેટલું પૂરું પાડશો તો શું થઈ જશે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે અને ત્રીજું 1.1 વોલ્ટથી વધુ વીજ પુરવઠો પૂરો પડે 1.1 થી વધુ લાગુ પડશો તો આ જે કોષ કામ કરતો હતો એની દિશા શું થઈ જવાની ઉલટાઈ જવાની જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે એનોડથી કેથોડ તરફ જતો એ કેથોડથી એનોડ તરફ જવાનો તો જે કોષ કાર્યરત હતો એની આખી દિશા શું થઈ જવાની ઉલટાઈ જશે અને કે અહીંયા દિશા ઉલટાઈ જશે કારણ કે તેનાથી વધુ બળ પડે તો જે કામ થતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં કામ આખું થશે એની અંદર સિમ્પલ વસ્તુ કહીએ તો આ વસ્તુ કેવી છે કે દાખલા તરીકે આપણા ઘરે આપણે કહીએ તો જે પાણીની ટાંકી હોય છે પાણીની ટાંકીમાં આપણે મોટરથી પાણી ચડાવતા હોઈએ છીએ મોટરથી પાણી આપણે ઉપર ચડાવવું પડે છે એનું કારણ કે ખરેખર આમ પાણીનું વહેણ કઈ બાજુ જતું હોય જો ઢાળવાળી સપાટી હોય તો ઊંચાઈથી નીચા તરફ તમારે પાણી આપમેળે વહેતું હોય આ સામાન્ય સિદ્ધાંત પાણી એ રીતે ઢોળાવવાળી દિશામાં પ્રસરણ પામી શકે ઊંચાઈથી નીચાણ તરફ પણ આપણે કામ શું કરવાનું હોય છે નીચાણથી ઊંચાઈ તરફ લઈ જવાનું હોય છે પાણી આપણે નીચે અંડરગ્રાઉન્ડ હોય છે ને એમાંથી આપણે ઉપર
બીજા કે ત્રીજા માળા સુધી પહોંચાડતા હોય છે. તો બીજા કે ત્રીજા માળા સુધી આપણે પાણી જે પહોંચાડવું હોય તો એના માટે આપણે બહારથી કાર્ય કરવું પડશે, અને બહારથી કાર્ય કરવું પડે એટલે આપણે મોટરથી શું પડે ઉર્જા પૂરી પાડીએ છીએ. અહીંયા વાત કંઈક એવી જ થશે, વાત એવી થશે કે તમારે જ્યારે કોષ કાર્યરત હતો ત્યારે પોટેન્શિયલનો તફાવત, મતલબ કે જે રીતે પહેલાનો ઊંચાઈનો તફાવત હતો, અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત હશે. તમારે સરખી સપાટીએ કામ કરતા હોય તો તમારે પાણીના કશું કરવું નહીં પડતું, આખી પ્રક્રિયા અટકી ગઈ હશે. એક જ જેટલી ઊંચાઈ હોય તો કોઈ પાણીનો પ્રવાહ નહીં થાય. પછી બીજું ઉલટું તમે વિચારો કે એનાથી ઓછી પેલી ઊંચાઈ હશે તો ઓટોમેટિક જઈ શકે ઢોળાવવાળી સપાટી હોય તો, પણ અમારે વધુ કાર્ય ક્યારે કરવું પડશે, એનું દિશા ક્યારે ઉલટાઈ જાય. તમે આપણે મોટરથી ઊર્જા પૂરી પાડો, મતલબ કે વધુ પૂરું કાર્ય કરો, ત્યારે તમે નીચાણથી ઊંચા તરફ લઈ જઈ શકો છો. એટલે આ વસ્તુના આધારે થોડું કામ થતું હોય છે. બીજું, અર્ધકોષને એ બધાને સાંકેતિક રૂપે જ્યારે લખવા હશે, આ જે જ્યારે કે ઝીંક ધાતુનો અર્ધકોષ હતો તો આને સાંકેતિક ભાષામાં લખવામાં આવશે ઝીંક સોલિડ, જેના દ્રાવણમાં મૂકેલો હોય તો Zn2+, એને એની સ્થિતિ એક્વાયસ. કોપરના માટે કહીએ તો કોપર સલ્ફેટ Cu2+ એક્વાયસ. આ જે એક અર્ધકોષ હશે એનું સાંકેતિક નિરૂપણ, અને બંને એકબીજા જોડે સંપર્ક ધરાવે ઝીંક ધાતુની પટ્ટી Zn2+ના દ્રાવણમાંથી, મતલબ Zn SO4ના દ્રાવણમાં એકબીજાના સંપર્કમાં રહે, વચ્ચે એક આડી લીટી એક ઊભી લીટી કરવામાં આવતી હતી, ઓબ્લિક જેને આપણે કહીએ, તો આ એનો બંને વચ્ચેનો સંપર્ક બતાવે. અહીંયા કોપર ધાતુની પટ્ટી Cu2+ના દ્રાવણના સંપર્કમાં, તો એનો એક સંપર્ક બતાવે. અને બંને દ્રાવણો બે ઊભી લીટી શેના માટે કરવામાં આવતી હોય છે, ક્ષારશીલ. પછી એક પ્રણાલિકા પ્રમાણે એનોડ હંમેશા ડાબી બાજુ લખવામાં આવશે, અને કેથોડને કઈ બાજુ લખતા હતા આપણે, જમણી બાજુ. એટલે કેથોડ આ બાજુ જ લખાશે, એનોડ આ બાજુ જ. બીજું કહીએ તો જેની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે આ બાજુ હશે, રિડક્શનની પ્રક્રિયા હશે પેલી બાજુ, જમણી બાજુ બતાવેલું હશે. એટલે અમુક વસ્તુ હશે જે સાંકેતિક નિરૂપણ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ. તો આટલી વસ્તુ પુસ્તકમાંથી ખાસ દરેક જણે વાંચી લેવી, જે પાઠની સ્ટાર્ટિંગના પહેલા બે પેજ છે તેની તમામ માહિતી આપણે ચલાવી દીધી છે.